ઝઘડિયાની નામાંકિત કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં વહેતું કરવામાં આવતા ખેડૂતો દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબીનું તંત્ર દોડતું થયું હતું. ઝઘડિયાજી વિસ્તારમાં કંપનીમાંથી ઇમ્પ્લિમેન્ટ વરસાદી કાંસમાં વહેતા થતા એક ફરિયાદ ઉઠવા પામી છે. ઝઘડિયા જીડીસીમાં આવેલ વરસાદી કાંસમાં ઔદ્યોગિક દ્વારા વહેતું કરાયેલું પાણીથી સ્થાનિક લોકો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ઇરફાન પઠાણ નામના વ્યક્તિના જણાવ્યા મુજબ ઔદ્યોગિકનું ગંદુ પાણી વરસાદી કાંસમાંથી અમારા ખેતર તરફ આવતા હોવાનું જાણ થતાં અમે સ્થળ તપાસ કરી હતી. ઝઘડિયા જીડીસીમાંથી કેમિકલયુક્ત પાણી આવતા જીપીસીબી જીઆઈડીસીને નાયબ કલેક્ટરને તેની યાદ કરવામાં આવ્યું જાણવા મળ્યું છે અને તેઓ દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ કેમિકલયુક્ત પાણી હુબર લેન્સેક્સ કે રેવા પ્રોટીનમાંથી આવતું હોય તેવી શંકાને પગલે તેમણે જીપીસીબીને જાણ કરી છે. જીપીસીબીએ પણ ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણીનો લાભ લઈને અનેક વખતે ખેતરોમાં આવા પાણી છોડવા સામે ફરિયાદો કરી હતી, પરંતુ તેનું કોઈ જ પરિણામ ન આવ્યું હતું. પરંતુ જીઆઈડીસીના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિને પણ લાઈન લીકેજ થઈ છે અને બદલવાની કાર્યવાહી પર હાથ લીધી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે આગામી દિવસોમાં આ મામલે ફરિયાદ થશે, પરંતુ હાલ તો જીપીસીબીની ટીમે નમૂના લીધા છે અને જોવાનું રહ્યું કે હવે કઈ કંપનીઓનું નામ બહાર આવે છે.